પાસે ફેરો છું કે આપણા આઠમા ઇમામ ઇરશાદ ફરમાવે છે કે ઇન્ન લે કુલ ઇમામ અહદન ફી ઉનક ઔલિયાયહી વસિયતહી. આપણા જેટલા અઇમા છે, જે ભી ઇમામ છે, દર એક ઇમામ નો એક વચન છે, એક વાદો છે, એક જિમ્મેદારી છે, એક દોવાર છે. કેના માટે? એ લોકોના શિયા માટે, આ લોકોના દોસ્તાર માટે. આ લોકોના ગળામાં એક વચન છે, એક વાદો છે. કાન આઈમત હું શોફ આહું, જે માણસ ઈ વાદાની વફા કરે, ઈ વચનને વફા કરે એટલે પૂરો કરે, તો કાન આઈમત હું શોફ આહું યોમલ કયામત. તો આપણા જેટલા આઈમા છે, દર એક ઇમામ કયામતનો દિવસ ઈ માણસની શફાઅત કરશે, જે માણસ આ લોકોનો જે વાદો છે, જે વચન છે એનો પૂરો કરે. હવે વાદો શું છે, વચન શું છે, જિમ્મેદારી શું છે, દોવાર શું છે, એ બધું ઇન્શાલ્લાહ હું તમારી સમક્ષ ચર્ચા કરીશ. એક સલવાત પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. પણ એના પહેલા હું ઇમામે રઝા અલી સલામનો જે લકબ છે રઝા, એના ઉપર તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું. પછી ઇન્શાલ્લાહ આવશે કે આપણા ઇમામનો વચન અને વાદો શું છે આપણા માટે. અમુક આપણા આઈમા છે, જે લોકોના નામથી વધારે ફેમસ આ લોકોનો લકબ છે. તમે કોઈને પૂછો ઇમામે આઠમા ઇમામનું નામ શું છે, તો કેટલા માણસ તો એમ કહેશે કે રઝા છે. નામ રઝા નથી, અલી છે, લકબ છે રઝા. તો હું લફઝે રઝા એટલો ફેમસ થઈ ગયો, નામ કરતા વધારે ફેમસ જે છે ને લકબ થઈ ગયો છે. આ રઝા નો અર્થ શું છે એના ઉપર તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું. કોઈ ભી શબ્દ હોય, તમે એનો બે અર્થ હોય, એક ડિક્શનરીમાં તમે ગોતો તો તમને મળશે ડિક્શનરીમાં એનો અર્થ શું છે, અને બીજો એનો અર્થ જે છે ને ઓલમાની નજરમાં હોય, મુફસ્સરીન શું બોલે છે એટલે ફિલોસોફર લોકો શું બોલે છે, અને જે ઇલમી માણસો છે આ લોકો શું એના બારામાં બયાન કરે છે. તો રઝા નો ભી બે અર્થ છે, એક લોગતમાં છે એટલે ડિક્શનરીમાં, અને એક જે છે ને ઇલમે ઇરફાનની નજરમાં, મુફસ્સરીનની નજરમાં, ઓલમાની નજરમાં. તો જે અર્થ એનો ડિક્શનરીમાં છે રઝાનો, તો એનો અર્થ એ બયાન કરવામાં આવે છે કે આવી વ્યક્તિ, આવી જાત જેને દર એક વસ્તુ પસંદ કરે એ રઝા કહેવાય. ઇમામે રઝાનું નામ રઝા એટલા માટે રાખવામાં આવ્યો છે કે ઇમામે રઝા આવી વ્યક્તિનું નામ છે, આવી જાતનું નામ છે કે દુનિયાની દર એક વસ્તુ ઇમામે રઝાને પસંદ કરતી હતી. હવે જમીનની મખલૂક હોય કે આસમાનની મખલૂક હોય, હવે જમીન ઉપર જાત જાતની મખલૂક છે, દાખલા તરીકે જમાદાત છે, નવાતાત છે, હૈવાન છે, જિન્નાત છે, ઇન્સાન છે, ચરિંદ છે, પરિંદ છે, જંગલનો જનાવર છે, પાણીનો જનાવર છે, અને કેટલી વસ્તુ છે આ દુનિયામાં જમીન ઉપર. દર એક વસ્તુ ઇમામે રઝાને પસંદ કરતી હતી, અને આસમાનની જેટલી મખલૂક છે, પહેલા આસમાનની, બીજા આસમાન, ત્રીજા, ચોથા, સાતમા, સિદરતુલ મુંતહા અને અરશે મુઅલ્લા, ફરિશ્તાઓ, મલાઇકાઓ, જિબ્રાઇલ, મિકાઇલ, કૌસર, જન્નત, શજરે તુબા, જે ભી તમે કહી શકો, જમીન આસમાનની જેટલી મખલૂક છે, દર એક વસ્તુ ઇમામે રઝાને પસંદ કરતી હતી. એટલા માટે પરવરદગારે આલમ પોતાનો જે લકબ હતો રઝા, ઇમામે રઝાને આપી દીધા. કેમ કે દુનિયાની દરેક વસ્તુ ઇમામે રઝાને પસંદ કરતી હતી. સલવાત પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. એ લકબ જે છે ને, એ અલ્લાહનો લકબ હતો રઝા. પરવરદગારે આલમ ઇમામે રઝાને એ લકબથી જે છે ને શું કરે છે, મુઝયન કરે છે. એટલે
અલ્લાહ જેને લકબ અતા કરે, જેને નામ અતા કરે, એમાં અને બીજામાં ફેર હોય. દાખલા તરીકે અમે અમારા ઘરમાં કોઈ ઔલાદ જ્યારે જન્મ લેતી હોય છે, છોકરી હોય કે છોકરા હોય, આપણે એક નામ રાખીએ છીએ. ભલે એ નામની ખાસિયત આના અંદર હોય કે ના હોય. દાખલા તરીકે મારું નામ સરકાર મોહમ્મદ છે, કોઈને ખરાબ ન લાગે મારા ઉપર મિસાલ આપું છું. હવે હું તો તમારા જેવા એક રેયા જેમ અહીંયા છું, પણ નામ શું છે? સરકાર છે. તો સરકાર નથી ને, કેમ કે અમારા ઘરવાળા નામ રાખી દીધા છે. આવી રીતે નામ હોય છે, કોઈને ખરાબ ન લાગે, કોઈને ઉપર જો લાગુ પડી જાય, મને ખબર નથી કે એનું નામ શું છે, હું સમજાવવા માટે કહું છું. કોઈનું નામ સખાવત હુસેન હોય, પણ જોવા જાય તો આપણે સખાવત નથી કરતા. કોઈનું નામ દાખલા તરીકે યુસુફ હોય, પણ એટલો સુવિધો ના હોય. કોઈનું નામ દાખલા તરીકે આદિલ હોય, પણ જસ્ટિસ નથી કરતા. કોઈનું નામ આવી રીતે જાહેર આપણે શરીફુલ હસન હોય, પણ શરારત કરતા હોય, શરાફત નથી દેખાતી એના અંદર. તો એ સમજાવવા માટે છે. તો કહેવાનો મતલબ, અમે જે નામ રાખીએ તો આના અંદર ખુસુસિયત નથી હોતી, પણ અલ્લાહ જેનું નામ રાખે યા જેને લકબ અતા કરે, તો જે અર્થ છે આ નામનો યા લકબનો આ વ્યક્તિના અંદર હોય છે. આ રઝા અલ્લાહનો લકબ હતો, અલ્લાહ તરફથી ઇમામે રઝાને આપવામાં આવ્યો. એટલા માટે ઇમામે રઝાને ઇમામે રઝા કહેવામાં આવે છે કે ઇમામે રઝા રઝાની મંઝિલ ઉપર ફાઈઝ હતા. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. એટલા માટે કહે છે, તન શબ્દ છે અરબી ભાષામાં, રઝા રાજી અને મરજી. રઝા રાજી અને મરજી. હવે જે માણસ ઇમામે રઝાને રાજી કરી લે, તો એને ઓટોમેટિક અલ્લાહની મરજી મળી જશે. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અજીજો, તો ઈ અર્થ હતો ડિક્શનરીમાં. એટલે શું? જે વ્યક્તિ અને જે જાતને દર એક મખલૂક પસંદ કરે ઈ રઝા કહેવાય. બીજો અર્થ મુફસ્સરીન, એટલે કુરાનનો તફસીર લખવા વાળા, ઇલ્મે ઇરફાનનો જે ઉલમા છે, જે આલિમ છે, જે હોદામાં ભણે છે, ભણાવે છે, ઈ લોકો જે છે ને એનો અર્થ શું બયાન કરે છે, અને અહાદીસમાં રઝાનો અર્થ શું છે. ડિક્શનરી સેવા કહે છે કે અહાદીસમાં મુફસ્સરીની નજરમાં રઝાનો જે અર્થ છે, ઈ જે સૌથી ઊંચો મકામ છે, મકામે રઝા ઈ છે. મકામે રઝા શું છે? અહીંયાથી હું તમને સમજાવું, અહીંયા તમને ખબર પડશે કે કેટલી અહેમિયત છે આ લકબની. ઇલમ હોય, યકીન હોય અને રઝા હોય. સાંભળજો, એક ઇલમ છે, એક યકીન છે, એક રઝા છે. ઇલમ શું છે? કહે છે કે ઇલમની જે આખરી મંઝિલ છે, ઇલમની જે શરૂઆત થાય પછી જે છેલ્લી મંઝિલ છે, એને આપણે મારેફત કહીએ છીએ. મારેફતની જે છેલ્લી મંઝિલ છે એને આપણે યકીન કહીએ છીએ, અને યકીનની જે છેલ્લી મંઝિલ છે એને મકામે રઝા કહેવામાં આવે. વિચાર કરો, જ્યાં ઇલમ દમ તોડે છે તો મારેફતની શરૂઆત થાય છે, મારેફત દમ તોડે છે તો યકીનની શરૂઆત થાય છે, યકીન જ્યાં ખતમ થાય છે અહીંયાથી રઝાની શરૂઆત થાય છે. ઈ એને કહેવાય મકામે રઝા. એટલે મકામે રઝાનો અર્થ ઈ છે કે અલ્લાહનો જે કુર્બ છે, કુર્બનો દરજો છે, અલ્લાહનો કુર્બનો જો છેલ્લો દરજો છે, ઈ છેલ્લો દરજોનો નામ મકામે રઝા કહેવાય. સલવાત પડીએ મોહમ્મદ વાલે. એટલા માટે હદીસમાં છે આ અલા દરજતલ યકીન અદના દરજતલ રઝા. એટલે યકીનનો જે આલા દરજા છે, સૌથી બુલંદ દરજો છે, અદના દરજતુ રઝા, ઈ રઝાનો સૌથી નીચલો દરજો છે. યકીનનો સૌથી ઊંચો દરજો
અને ઈ રજાનો સૌથી નીચેનો દરજ્જો છે. હવે અહીંયાથી ખબર પડે છે કે રજામાં અને યકીનમાં કેટલો ફર્ક છે. પછી કહે છે કે એ અલમ અન રજા સમરતુન મિન સમારિલ મુહબ્બા. રજા જે છે ને ઈ મુહબ્બતના ફળમાંથી એક ફળ છે. વહુવા મિન આલા મકામાતિલ મુકરબીન. મકામાતે મુકરબીનનો એક આલા જે મકામ છે ઈ છે માણસો ગાફિલ છે અને જાહિર છે. આ કોણ જાણે છે કેને કેને એની ખબર છે? આપણા અઈમાને, જે આપણા મોટા મોટા ઓરફા છે, આ લોકોને ખબર હોય. એટલા માટે ઇમામે જવાદ ઇરશાદ ફરમાવે છે. શું જવાબ એમાં જવાબ ઇરશાદ ફરમાવે છે કે અલ્લાહે મારો વાલિદે મોહતરમ એટલે ઇમામે અલી રઝાને મકામ ઈ રેઝાનો લકબ એટલા માટે આપે છે કે મારો બાબા રેઝાનો મકામની જે છેલ્લી મંઝિલ છે એના ઉપર ફાઇઝ હતા. એટલા માટે અલ્લાહે રેઝાનો લકબ મારા બાબાને આપ્યો છે. ઈ છે ખુલાસો અર્થ રેઝાનો. એના બારામાં તમારે સમક્ષ બયાન કરો. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હવે સવાલ ઈ છે કે રેઝા રાજી અને મરજી. સવાલ ઈ છે કે આપણે અહીંયા ભેગા થયા છે કેટલા કેના માટે? ઇમામે રઝાનો જશ્ન મનાવવા માટે. જશ્ન કોણ મનાવે છે? જે મોહિબ હોય, ચાહવાવાળા હોય, જેને અંદર મોહબ્બત હોય, ઈ આવે છે ને જશ્ન મનાવવા માટે. તો હું સવાલ એક કરું છું તમને, આપણે મોહિબ છે, મોહબ્બત કરનાર છે, તો શું આપણને ખબતો નથી કે આપણને ખબર પડે કે જેનો જશ્ન મનાવવા માટે અમે આવ્યા છે ઈ બી અમારાથી મોહબ્બત કરે છે કે નથી કરે? ઈ અમારાથી રાજી છે કે નથી? ઈ ખપે છે કે નથી ખપે? દુનિયા મોહબ્બતની દુનિયામાં સૌથી મોટી ખુશીની વાત ક્યારે થાય છે? બહુ તવજ્જો ચાહો છો. સૌથી મોટી ખુશીની વાત મોહબ્બતની દુનિયામાં, ઈશ્કની દુનિયામાં ઈ હોય છે કે એક વસ્તુ, એક જાત, એક બીજી વ્યક્તિ સાથે મોહબ્બત કરતી હોય તો સૌથી મોટી ખુશીની વાત ક્યારે થાય છે? ઈ વ્યક્તિ જાત માટે કે એને ખબર પડી જાય કે જેના સાથે ઈ મોહબ્બત કરે છે ને ઈ જાત બી એના સાથે મોહબ્બત કરે છે, ઈ સૌથી મોટી ખુશીની વાત છે. તો શું આપણે નથી ચાહતા કે આપણને ખબર પડે કે જેની જેની મોહબ્બત દિલમાં છે ઈ બી અમારી મોહબ્બત દિલમાં રાખે છે કે નથી રાખતો, અમને ચાહે છે કે નથી ચાહતો? હું એના બારામાં તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું. એમાં બધું જે હું કહેવા માંગુ છું, વચન, અહદ, જે વાત કરો, આ બધું ઇન્શાલ્લાહ આવી જશે. બહુ તવજ્જોની જરૂરત છે. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. એની કઈ નિશાની છે? એની કઈ અલામત છે કે ઇમામે રઝા બી અમને ચાહે છે, ઇમામે રઝા બી મોહબ્બત કરે છે, ઇમામે રઝા બી અમારા જે છે ને શું આપણે કહે મદદ કરનાર છે? એક વાક્યા બયાન કરું છું, એના અંદર ઇન્શાલ્લાહ તમને નતીજો મળી જશે. એક ગ્રુપ હતો, એક માણસ નહીં, એક ગ્રુપ માણસનો, અમુક જાના હતા સાથે. આ લોકો બહુ દૂરથી, છેટોથી, એટલે એ લોકોનો વતન બહુ દૂર હતો. એક ગ્રુપની શકલમાં આ લોકો મુલાકાત લેવા માટે આવ્યા ઇમામે રઝા અલી સલામ. જેવી રીતે અમે અહીંયા ગ્રુપ બનાવીને જાય છે, ઈરાન, ઇરાક, બધું આવી રીતે. જ્યારે આ લોકો આવે છે, ઇમામે રઝા અલી સલામ ના ઘરે પૂકે છે બાયડા ઉપર, અને ખબર પુકાડે છે કે અમે ચાહવા વાળા છે, ઇમામે રઝા અલી સલામ નો મુલાકાત લેવા માટે અમે આવ્યા છીએ. તો ગુલામ આવે છે ઇમામે રઝા અલી સલામ નો, આ લોકોને ના પાડે છે, કહે છે કે ઇમામ તમારી મુલાકાત લેવા માટે તૈયાર નથી. આ લોકો કોણ હતા? ઇમામે રઝા નો ચાહવા વાળા મોહિબ હતા, દૂરથી આવ્યા હતા મુલાકાત લેવા માટે.
આ લોકો વાપસ આવે છે, પાછો બીજો દિવસ થાય છે, પાછો એ ગુલામ આવીને કહે છે કે ઇમામ તમને લેવા માટે અને મુલાકાત કરવા માટે તમારી તૈયાર નથી, તમને ના પાડે છે. ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો દિવસ, પંદર દિવસ, પંદર દિવસ પછી એક મહિના સુધી આ લોકો દરરોજ બાયડા ઉપર આવતા હતા, ઇમામે રજા ના પાડતા. એક મહિના એક દિવસ, એક મહિના એક અઠવાડી, દોઢ મહિના, અલ્લાહુ અકબર. આવી રીતે કહે છે કે 60 દિવસ થઈ ગયો, બે મહિના લગભગ, આ લોકો રડવા લાગ્યા, રોવા લાગ્યા, અમારાથી શું ભૂલ થઈ ગઈ છે, શું કામ અમારા ઇમામ કબૂલ નથી કરતા, એક્સેપ્ટ નથી કરતા, કેમ અમારા સાથે મુલાકાત નથી કરતા. જ્યારે આ લોકો એકદમ ગિરિયા કરવા લાગ્યા, રોવા લાગ્યા, રડી રડીને, તો એ લોકોને ઇમામ તેડાવે છે, આ લોકો પગ ઉપર પડી જાય છે અને કહે છે અમારાથી શું ભૂલ થઈ ગઈ છે, અમે તો તમારો ચાવવા વાળા છે. તો ઇમામ કહે છે કે ના, તમે અમારા ચા મારો ચાવવા વાળા નથી, શું કામ, અમે તો નમાઝ પઢીએ છીએ, અમે તો રોજા રાખીએ છીએ, અમે તો હજ કરી લીધા છે, અમારા પેશાની ઉપર તો નમાઝનો નિશાન છે, તો કેમ અમે તમારા શિયા નથી, કેમ અમે તમારા મોહિબ નથી. તવજ્જો ચાહુ અઝીઝો, ઇમામ કહે છે તમારા અંદર બે વસ્તુ નથી જે હોવી ખબે. શું બે વસ્તુ નથી? કહે છે પહેલી વસ્તુ એ છે કે તમે કોઈ માણસને વચન આપો છો તો તમે વફા નથી કરતા, પૂરો નથી કરતા. બીજી વસ્તુ, તમે હક્કુન્નાસ અદા નથી કરતા, કોઈનો હક તમારા ઉપર હોય તો તમે હક અદા નથી કરતા, એકબીજાનો હક મારીને બેઠા છો, તમે એકબીજાનો હક મારીને બેઠા છો, વચન આપીને પૂરો નથી કરતો અને હક મારીને બેઠા છો, તો આવા માણસ સાથે હું મુલાકાત નહીં કરીશ અને મને પસંદ નથી આ લોકો મારું શિયાળ. હવે બે વસ્તુ થઈ ગઈ છે, આમાંથી એક વસ્તુ ઉપર તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું, જે પહેલો છે એટલે વચન. વચન આપણે આપે તો એને સમજે વચનની અહેમિયત ઇસ્લામમાં શું છે. તમે એક માણસને કહો કાલે આજો, કાલે તારો કામ કરી દઈશ, એ બેચારા આવે છે. પાછો તમે કહો કે એક અઠવાડિયા પછી આજે, પછી તમે કહો કે બે દિવસ પછી, ચાર દિવસ, આવી રીતે બેચારા દોડતા દોડતા થાકી જાય, એનો બૂટ ફટી જાય અને આપણે વચન પૂરું જ નથી કરતા. ફોન ઉપર ફોન ફોન ઉપર આ બધું આપણે એને કઈ અહેમિયત નથી દેતા. ભાઈ, આ નમાઝ રોઝા કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે ઇમામની નજરમાં. આમ ન દોડાવો કોઈને, તમે તમે કોઈને વચન આપો તો એને પૂરો કરો. ઇમામ આવા માણસને જોવા નથી માંગતા, જે માણસ હક મારીને બેઠા છે અને જે માણસ વચનને પૂરો ના કરે. અઝીઝો, કહેવાનો મતલબ એ છે કે અહમિયત એટલી છે વચનની કે આપણા ઇસ્લામમાં હદીસ છે, કહે છે કે ઉફુ બિલ અહદ ઇન્નલ અહદ કાન મસૂલા. જેવી રીતે રોજા નમાઝના બારામાં સવાલ કરવામાં આવશે કયામતનો દિવસ, કહે છે ઉફુ બિલ અહદ, તમે જે છે ને તમારો વચનનો પૂરા કરો, ઇન્નલ અહદ કાન મસૂલા, તમારો વચન ના બારામાં કયામત નો દિવસ તમને તમારાથી સવાલ કરવામાં આવશે. કે મામૂલી વાત નથી, કયામત નો દિવસ તમને પૂછવામાં આવશે કે તમે નમાઝ પઢ્યા કે ના, રોજા રાખ્યા કે ના, હજ કર્યા કે ના. આવી રીતે વચન તમે દીધો તો કોઈ માણસ ને તો પૂરો કર્યો કે ના, એ બધું અમે ભૂલી ગયા છે. અમે ખાલી રોજા નમાઝ યાદ છે, વચન વચન યાદ નથી. કોઈ માણસ નો હક તમે મારીને બેસા હતા એને તમે વાપસ કર્યા કે ના કર્યા, એ બધું ભૂલી ગયા છે. આ બધું ના હોય તો પછી રોજા નમાઝ કબૂલ નથી. એક સલવાત પડીએ મુહમ્મદ વાલે માં, હવે મેઇન વસ્તુ જે મને બયાન કરવાની છે હું આવી ગયો. ઇમામે સાદિક અલૈહિસ્સલામ નો એક સહાબી હતો જેનું નામ અબ્દુલ્લાહ ઇબ્ને અબી યાફૂર હતો. ઈ દુનિયાથી હેલો જાય છે, ગુજરી જાય છે. પછી ઇમામે સાદિક મુફઝ્ઝલ ને બોલાવે છે અને કહે છે મુફઝ્ઝલ ઇબ્ને અબી યાફૂર દુનિયાથી હેલો ગયો,
અમુક વચન હતો મારો એના સાથે, હવે તું મારો શિયા છે તો હું તને એ બયાન કરવા માંગુ છું અને તને આના ઉપર અમલ કરવાનું છે, અને જેટલો મારો શિયા છે બધા પાસે આ મારો પૈગામ અને મેસેજ પહોંચાડવામાં આવે કે આ લોકોનો ગળામાં આ અમારો વચન છે, એને ઉપર અમલ કરવામાં આવે. ઇમામ શું વચન રાખે છે મુકદ્દસ સાથે, અને શું વચન હતો ઇબ્ને અબી યાફૂર સાથે. અઝીઝો, આજ આઠમા ઇમામની જે હદીસ છે જેની તિલાવત તો શરફ હાસિલ કહેલો છું, એનો અર્થ એ છે કે આમાં અમે આ ઇમ્માનો વચન અને વાદો છે કેના માટે, મોહિબ માટે, અમારો શિયા માટે, આ લોકોનો ગળામાં અમારો વચન છે, જે માણસ ઈ વચનને પૂરો કરશે આ લોકોની અમે કયામતનો દિવસ શફાત કરશું. એ આઠમા ઇમામે શાન ફરમાવે છે. ઈ વચન શું છે શિયાના ગળામાં, શિયાના ઉપર અને જિમ્મેદારી ઈ શું છે બધું. ઈ કહે છે કે એના સાથે શું વચન હતો, પહેલો ઈ કી પહેલો વચન ઈ હતો કે તમે મને વચન આપો કે તમે અમારી મારેફત હાસિલ કરશો, અમારી અઈમાની મારેફત હાસિલ કરશો, પહેલી વાત. બીજી વાત, તમે વચન આપો કે જ્યારે અમે અમારી મારેફત હાસિલ કરશો પછી તમે અમારી દર એક વાત ઉપર અમલ કરશો, એટલે એતાઅત કરશો. મારેફત પહેલા હાસિલ કરો, બીજો શું વચન છે કે અમારી એતાઅત કરો, ત્રીજો શું છે કે દર પગલા ઉપર, જિંદગીના દર મેદાન ઉપર તમે અમારી મદદ કરશો, અને ચોથી વાત શું છે કે જે અમારો મિશન છે, જે અમારી તહરીક છે, જે અમારો મકસદ છે, એને તમે શું આપણે કહે પૂરા કરશો અને એને વધારશો, એને ફેલાવશો. અમારું જે મિશન છે અઝીઝો, પહેલી વાત શું, મારેફત, ઇમામની મારેફત. આપણા અઈમા છે કોણ, મારેફત અલગ છે, ઇલ્મ અલગ છે. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, આજે અમે પૂછે છે પાસપોર્ટ ઉપર લખેલો છે ને, એ મારેફત નથી, એ ઇલમ છે. મારેફત કઈ બીજી વસ્તુ, બધાને ખબર છે ઇમામ અલીનું નામ શું હતું, ઇમામ અલીનો લકબ શું હતો, ઇમામ અલીની માનો નામ શું હતો, ઇમામ અલીનો બાપનો નામ શું હતો, એ મારફત છે કે ઇલમ છે. ઇલમ છે, એ મારફત નથી, મારફત બીજી વસ્તુ છે. આજ મારો મોજુ નથી, મારફત બહુ વિશાળ મોજુ છે, એના અંદર બહુ ડીપ છે. મારફત હાસિલ કરવા અને મારફત પછી એતાત, એતાત તો સમજાવવાની જરૂરત નથી. એતાત એટલે ફરમા બરદારી, એટલે વાતને કબૂલ કરો, એટલે વાતને માનો, જે ઈ કહે છે એના ઉપર અમલ કરવામાં આવે, ઈ કહેવાય એતાત. બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ શું છે, અમારી મદદ કરવામાં આવે દર પગલા ઉપર, દર મેદાનમાં. ઇમામની મદદ કેવી રીતે અમે કરી શકીએ, ઇમામ અમારી મદદનો મોહતાજ છે. ઇમામે હુસૈન કરબલાના મેદાનમાં કહેતા હતા, હલ મિન નાસિર યનસુરના, છે કોઈ જે મારી મદદ કરે. અને રવાયત લખે છે કે 1,00,000 ફરિશ્તાઓ આસમાનથી આવ્યા હતા, મલાઇકાઓ મદદ કરવા માટે, તો ઇમામ હુસૈન ના પાડી દીધા કે મને તમારી મદદની જરૂરત નથી, અને અમને કહે છે કોઈ છે મારી મદદ કરવા વાળા, તો 1,00,000 ફરિશ્તાઓ આવ્યા હતા મદદ કરવા માટે, શું કામ ના પાડ્યા. મદદનો અર્થ શું છે, એ લોકોને ફિઝિકલી મદદ નથી ખપતી, આ લોકોને મિશનને આગળ વધારવામાં મદદ ખપે છે, આ લોકોની તહરીક, આ લોકોનો મકસદ, આ લોકોનો જે ટાર્ગેટ છે, એટલે તબલીગ, હિદાયત, એટલે અલ્લાહનો પૈગામ, એટલે તૌહીદ, અદાલત, નબુવત, ઇમામત, કયામત, આ બધું ઇમામ અઈમાનો જે મિશન અને તહરીક છે. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. માર્ગ કહેરા તમે, એ લોકો દાવા કરીને આવ્યા હતા કે અમે મોહિબ છે, ચાહવા વાળા છે, 2 મહિના સુધી આવ્યા, ઇમામ ના પડ્યા. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું છું, કેમ ઇમામ ના પડ્યા, કેમ કે આ લોકો એનો જે વચન હતો ઇમામનો, એના ઉપર અમલ નહોતા કરતા, અમલ નહોતા કરતા. જો અમલ કર્યા હોત તો ઇમામ પહેલા દિવસ કબૂલ કરી લેત, પણ અમલ નહોતા કરતા. પણ તમને બીજો એક એક્ઝામ્પલ આપું છું, બહુ તવજ્જો ચાહું છું. એક આયતુલ્લાહ હતા આગળ જમાનામાં, જેનું નામ હતો શેખ હબીબ. શેખ હબીબ એક મોટા આયતુલ્લાહ હતા,
એના બારામાં આયતુલ્લા બહજત બયાન કરે છે કે હસનઝાદા આમુલી બયાન કરતા હતા કે શેખ હબીબ એક વખત બહુ બીમાર પડી ગયા અને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો તહેરાનમાં. અને આગળ જવાનાની વાત છે, તહેરાન હોસ્પિટલમાં એડમિટ હતા અને કોઈ ઈલાજ શેખ હબીબ માટે ડાક્ટર ના કરી શક્યો. હવે બધા ડાક્ટર જવાબ દઈ દીધો તો શેખ હબીબ જે છે ને એ કહે છે રાતમાં 12 વાગે રાતમાં, એટલે આ અડધી રાત પછી ઊભો થાય છે, મશહદનો રૂખ કરે છે અને કહે છે કે મૌલા હવે ડાક્ટર મને જવાબ દઈ દીધો છે, હવે મારો કોઈ નથી ઈલાજ, તમારા ઉપર મને ભરોસો છે કે તમે મારી મદદ કરશો, શું તમે મારી મદદ કરવા માટે આવશો, મારી મદદ તમે કરશો. એ સપનાની વાત નથી, એ ખાબની વાત નથી, એ બેદારીની વાત છે. સાચે ને એ ઊભા થઈને મસાદનો રૂખ કરીને આવી રીતે ઇમામને પુકારે છે. જવાબ શું છે એનો જ્યારે પુકાર્યા? એ કહે છે હું ચશ્મે જદનમાં ઓટોમેટિક આંખ ઝપકે, જેટલો ટાઈમ લાગે ને આંખ ઝપકવામાં એટલી વારમાં હું જોઉં છું કે હું હોસ્પિટલમાં નથી, હું એક બાગીચામાં છું અને ઇમામ નૂરાની ચહેરા સાથે આવ્યા, મારો હાથ પકડીને આ બાગની સૈર કરાવે છે મને અને મને હિદાયત કરે છે અને અમે હાલચાલ કરે છે આ બાગીચામાં. પછી કહે છે કે આ બાગીચામાં જ્યારે હાલચાલ કરતા હતા તો એક ઝાડમાં ફૂલ નજર આવે છે, એ ફૂલને ઇમામ તોડે છે અને મારા હાથ ઉપર રાખે છે અને કહે છે કે શેખ હબીબ તું એને સૂંઘી લે. તો શેખ હબીબ કહે છે હું એને સૂંઘો, જ્યારે હું સૂંઘો તો મને પરવારો શેફા મળી ગઈ અને હું અચાનક જોઉં છું કે હવે હું બાગીચામાં નથી, હું હોસ્પિટલમાં છું જ્યાં હતો અને હું ઠીક થઈ ગયો. હજી અહીંયા વાત તમામ નથી થતી અઝીઝો. ઈ કહે છે જે હાથ ઉપર ઇમામે રઝા ફૂડ રાખ્યા હતા એટલી એમાં ખુશબુ હતી કે મારા હાથમાં ત્યારથી ખુશબુ આતી હતી અને મારા ગામમાં કોઈ બીમાર થતો તો ઈ હાથ હું આના માથા ઉપર જ્યારે ફરાવું તો એને બી શફા મળી જતી હતી. વિચાર કરો તમે, ઇમામે રઝા પોતે આવે છે, શેફા આપે છે, અહીંયા 2 મહિના સુધી ઇમામે રઝાના બાયડા ઉપર જાય છે, ઇમામ ના પાડે છે. બેમાં ફેર શું છે? ફેર ઈ છે જે ઇમામનો વચન છે એના ઉપર આ લોકો અમલ નહોતા કરતા, આ માનસ ઇમામનો વચન ઉપર અમલ કરતા હતા. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. એક ઓર સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. છેલ્લો એક એક્ઝામ્પલ લઈને તમારી ઝહમત તમામ કરું, બહુ ટાઈમ તમારો નહીં, છેલ્લો એક્ઝામ્પલ છે. ઇમામે રઝા અલી સલામ જ્યારે તમને મદદ કરવા માટે આવ્યા, એટલે અમે જ્યારે ઇમામે રઝાનો વચન ઉપર અમે અમલ કરે તો એ ઓટોમેટિક ઇમામે રઝા અમારી મદદ કરવા માટે આવશે અને આવે છે. તમને ખબર છે એક વાક્યા છે કે એક શિયાનો ઇંતકાલ થયો તો કબ્રમાં ભી ઇમામે રઝા દાખલ થયા મદદ કરવા માટે, તો ઈ જે મુહિબ હતા ઇમામે રઝાનો રોવા લાગ્યા. ઇમામે રઝા કહે છે તું શું કામ રોય છે? કહે છે કે મને આશા નહોતી કે અમારા ઇમામ એટલો મહેરબાન છે કે કબ્રના અંદર મારી મદદ કરવા માટે આવશે. તો તમને ખબર છે ઇમામે રઝા શું જવાબ આપ્યા? કહે છે આ તો એક ફેરે તમારા પાસે હજી આવ્યો છું, હજી 99 ફેરે બાકી છે આવવાનું તારા પાસે, એટલે 100 ફેરે આવીશ તારા પાસે મદદ કરવા માટે. એ પહેલો છે, હજી 99 ફેર બાકી છે, એટલો મહેરબાન છે. પણ કેના માટે? જે લોકો હકીકી શિયા છે, જે લોકો હકીકી ચાવવા વાળા છે. એક એક્ઝામ્પલ, મદીના થી ખોરાસાન આવતા હતા ઇમામે રઝા, રસ્તામાં ઈ એક જગ્યા વાળ કાપવા વાળા જે માણસ હોય એના પાસે જાય છે વાળ કાપવા માટે. ઈ માણસ શિયા હતો પણ એની હાલત સારી નહોતી. ઇમામે રઝા એને જોઈને સમજી ગયા, ગરીબ માણસ છે પણ શિયા છે ને, સાચો શિયા છે.
તો જે એક પાણો ના હોય આ લોકો પાસે, છુરા જે હોય આના ઉપર આમ આમ રગડે, તો એ પાણો જે હતો ને ઇમામે રઝા એને આમ અડે છે અને એ સોનાનો થઈ જાય છે. ઇમામ રઝા કહે છે આ તારા માટે છે, તારા ઘર માટે છે, તું એને લઈ જાજે અને તને એ કામ આવશે. પણ જો મારેફત વાળા માણસ કેવા હોય, આખો પાણો સોનાનો થઈ ગયો અને ઇમામ કહે છે તને કામ આવશે, કેમ કે એની હાલત સારી નથી. પણ એ માણસ મારેફત વાળો હતો, કે છે મોલા મને આ નથી ખપતો, તને શું ખપે છે, ચાલાક માણસ એમ કે છે મોલા મને વચન આપો કે જે મને ખપે છે તમે આપશો. તો ઇમામે રઝા કહે છે હું વચન આપું છું, તને શું ખપે છે? એ કહે છે જ્યારે મારો હાલતે ઇંતજાર નો ટાઈમ આવે તો મને ખપે છે કે તમે મારી મદદ કરવા માટે આવો. ત્યારે હાલતે ઇંતજાર નો ટાઈમ મને ખપે છે કે તમે હાજર થાઓ અને મલકુલ મોત ને તમે જરાક એને સમજાવો, મારી રૂહ જે છે ને આસાનીથી નીકળે, મને ઈ ખપે છે, એનો મને વચન આપો. તો ઇમામે રઝા એને કહે છે કે આ પાળો જે છે ને એ ભી તારા માટે છે જે સોનાનો થઈ ગયો છે, અને હું તને વચન ભી આપું છું કે હું આવીશ ત્યારે જયારે તારો ઇંતકાલ નો ટાઈમ થશે, હાલતે ઇંતજારમાં સકરાતુલ મોત ના ટાઈમ હું આવીશ. તારીખ લખે છે કે ઇમામે રઝા મદીના થી નેશાપુર આવી ગયા અને મામૂન રશીદ ના દરબારમાં એક દિવસ બેસેલા હતા. અચાનક મામૂન રશીદ ના દરબારમાં બોલે છે લબ્બેક અને ઉભા થાય છે અને દરબાર થી બહાર નીકળે છે. પાછો દરબારમાં દાખલ થાય છે. મામૂન અજબ થઈ ગયો કે મોલા તમને શું થઈ ગયું, તમે અચાનક ઉભા થઈ ગયા, લબ્બેક બોલ્યા અને તમે બહાર ગયા અને પાછો તમે ગળી ગયા. તો ઇમામે વાગયા બયાન કરે છે જ્યારે હું મદીનાથી અને અહીંયાથી વટાતો હતો તો મને એક માણસ મળ્યો અને એને હું વચન દીધો હતો કે તારો જયારે હાલતે ઇંતજાર થશે તો હું તારી મદદ કરવા માટે આવું. આજ એ માણસ મને પુકાર્યો, મને બોલાયો, એ હાલતે ઇંતજારમાં હતો, હું એના પાસે ચશ્મે ઝદનમાં ગયો અને મલકુલ મૌત ને સિફારિશ કર્યો કે આ મારો ચાહવા વાળા છે, એની રૂહ આસાનીથી કાઢવામાં આવે અને એને કોઈ જાતની તકલીફ દેવામાં ના આવે, તો અલહમદુલિલ્લાહ હું એની મદદ કરવા માટે ગયો અને મદદ કરીને વાપસ આવ્યો. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. એના સાથે વચન એટલે લીધા છે અને વચન અમને એ લોકો આપ્યા છે એના ઉપર અમલ કરે, અને આ ત્રણ ચાર વસ્તુ અહીમા તરફથી અમારા ગળામાં વચન છે. મારફત હાસિલ કરું, ઇમામની ઇતાત કરું, ઇમામની મદદ કરું, ઇમામને મિશનને આગળ વધારું. આ મિશન છે જેમાં તમે આવ્યા છો, એ એક જાતની શું શું આપણે કહે મદદ છે, મજલિસ છે, મદરસા છે, સ્કૂલ છે, દર્સ છે, ક્લાસ છે, આ મિશન છે આપણો ઇમામનું. અને આપણે જે દાખલા તરીકે એના સેવા મદરસા મજલિસ એના સેવા જે આપણે કરીએ છીએ આપણી જિંદગીમાં, અગર આપણે ઇતાત કરે ગુનાથી બચે વચન છે એટલે ઇતાત ઈ કહેવાય. અને જે કામ ઇમામ કરતા હતા એવા કામ આપણે કરે કૌમ માટે તો ઈ બી એક જાતની મદદ છે. તો ઇન્શાલ્લાહ હું આજની મોટી ખુશીયાલીના સદકાથી હું ઇન્શાલ્લાહ આશા રાખું છું કે પરવરદગારે આલમ અમને બધાયને જે વચન છે આઠમા ઇમામનું એના ઉપર આપણે અમલ કરીએ. પરવરદગાર આજની ખુશિયાલીના સદકાથી અમારે ગુનાહને કબીરા સગીરાને માફ ફરમાવો, અમારા મરહૂમીને મગફરત ફરમાવો, અમારો જવાનિયાને હિદાયત ફરમાવો, જે બીમાર છે તેઓને શફાય કામિલ અતા ફરમાવો, જે મકરૂઝ છે તેઓનો કર્જ અદા ફરમાવો, અમને કરબલા અને અરબઈનની ઝિયારત નસીબ અતા ફરમાવો, ઇમામે ઝમાનાના દૌરમાં તાજીલ ફરમાવો, અમોને તેના સાચા અનસારમાં શુમાર ફરમાવો. રબ્બના તકબ્બલ મિન્ના انك انت السميع العليم ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد.